રાજકોટના પીપળિયા ગામે આવેલી બોગસ સ્કૂલ સામે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. એક વિદ્યાર્થીને સ્કૂલ દ્વારા લિવિંગ સર્ટિફિકેટ આપવામાં ન આવતા આખે આખી સ્કૂલ જ બોગસ હોવાનું સામે આવ્યું હતું. શિક્ષણ વિભાગની માન્યતા વિના સ્કૂલ છેલ્લા 6 વર્ષથી ધમધમી રહી હતી. આ બોગસ સ્કૂલમાં અન્ય 8 ખાનગી સ્કૂલની પણ સંડોવણી બહાર આવી હતી. ઘટનાના 15 દિવસ બાદ પણ પોલીસ દ્વારા એક પણ સ્કૂલ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ 12 જુલાઈએ કુવાડવા પોલીસ મથકને પત્ર લખ્યો હતો, પરંતુ હજુ સુધી પોલીસ દ્વારા FIR નોંધવામાં આવી નથી. ત્યારે પોલીસ આ મામલે ભીનું કેમ સંકેલી રહી છે તે સવાલ ઉદ્ભવી રહ્યો છે. તેને લઈને ગત 12 જુલાઈના રોજ કુવાડવા પોલીસ મથકમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે છે તેમના દ્વારા ફરિયાદ કરવા માટે પત્ર લખવામાં આવ્યો હતો, પરંતુ કહી શકાય કે આટલા દિવસ વીત્યા બાદ પણ પોલીસ જે છે તેમના દ્વારા ફરિયાદ જે છે નોંધવામાં નથી આવી. એટલે કહી શકાય કે પોલીસની ભૂમિકા જે છે અહીં શંકાસ્પદ લાગી રહી છે. કેવલ દવે, દિવ્ય ભાસ્કર, રાજકોટ. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.